यात्रा चालू छे। एना भाग रूपे आजे वराणा मां खोडियारना दर्शन करीने पाटण अने वडू सुधी यात्रा में जोड़ावानो छूं। काले दिल्ली सीईसी नी बैठक छे एटले चारेक वागे आखो दिवस दिल्ली छूं। परम दिवसे अशोक गहलोत साहेब राजस्थानना मुख्यमंत्री अने उत्तर गुजरातनी यात्रामां जोड़ाईशुं। जे प्रतिसाद मळी रह्यो छे प्रजानो, आशीर्वाद मळी रह्या छे प्रजाना, आँखना इशाराना हाथना इशाराथी प्रजा कही रही छे कांग्रेस आगे बढ़ो हम तुम्हारे साथ है, ये आशीर्वाद प्रजाना जे मळी रह्या छे मां उत्साह छे। आजे चूंटणी जाहेर थई छे अने चूंटणीना वधामणा पण મારી કર્મભૂમિ પાટણમાંથી થઈ રહ્યા છે। જય 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 કોંગ્રેસ। કેવું પરિવર્તન અને કેટલી સીટની તમને આશા? 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે। ખાસ કરીને ચાર મોટા નેતાઓ છે ગુજરાતમાંથી ચૂંટણી નહીં લડતા, એમની વિશેષ જવાબદારી શું છે? અમારી વિશેષ જવાબદારી, હું સ્વયં ચૂંટણી નથી લડવાનો અને જે રીતે સરકાર બનાવવા માટે અમારે 3-4 ઝોન પાડીને જે વ્યવસ્થાઓ કરવાની છે, 6 મહિનાથી બધા કામે લાગ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીને પ્રદેશ કોંગ્રેસ સમિતિથી દોરી અને 4 જણા જે ચૂંટણી નથી લડતા એ નવા મુખ્યમંત્રીને સચિવાલય સુધી લઈ જશે। સૌ પોતપોતાની મરજીથી ચાલે છે, સૌને યાત્રા ચાલુ છે। એના ભાગરૂપે આજે વરાણા માં ખોડિયારના દર્શન કરીને પાટણ અને વડુ સુધી યાત્રામાં જોડાવાનો છું। કાલે દિલ્હી સીઈસીની બેઠક છે એટલે 4-1 વાગે આખો દિવસ દિલ્હી છું। પરમ દિવસે અશોક ગહેલોત સાહેબ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ઉત્તર ગુજરાતની યાત્રામાં જોડાઈશું। જે પ્રતિસાદ મળી રહ્યો છે પ્રજાનો, આશીર્વાદ મળી રહ્યા છે પ્રજાના, આંખના ઇશારાના હાથના ઇશારાથી પ્રજા કહી રહી છે કોંગ્રેસ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ, એ આશીર્વાદ પ્રજાના જે મળી રહ્યા છે એમાં ઉત્સાહ છે। આજે ચૂંટણી જાહેર થઈ છે અને ચૂંટણીના વધામણા પણ મારી કર્મભૂમિ પાટણમાંથી થઈ રહ્યા છે। જય 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 કોંગ્રેસ। કેવું પરિવર્તન અને કેટલી સીટની તમને આશા? 125 સીટો સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે। ખાસ કરીને ચાર મોટા નેતાઓ છે ગુજરાતમાંથી ચૂંટણી નહીં લડતા, એમની વિશેષ જવાબદારી શું છે? અમારી વિશેષ જવાબદારી, હું સ્વયં ચૂંટણી નથી લડવાનો અને જે રીતે સરકાર બનાવવા માટે અમારે 3-4 ઝોન પાડીને જે વ્યવસ્થાઓ કરવાની છે, 6 મહિનાથી બધા કામે લાગ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીને પ્રદેશ કોંગ્રેસ સમિતિથી દોરી અને 4 જણા જે ચૂંટણી નથી લડતા એ નવા મુખ્યમંત્રીને સચિવાલય સુધી લઈ જશે। સૌ પોતપોતાની મરજીથી ચાલે છે, સૌને